नमस्ते विद्यार्थी मित्रों, हूँ छु रवि दोरियाणी, सर्वोपरि स्कूल महेंद्रनगर। ऑनलाइन एज्युकेशन में हूँ सर्व विद्यार्थियों हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, झड़प थी कमेंट बॉक्स में पोता नाम लखी पोतानी हाजरी पूरी लेशे ते माटे हूँ दरेक वाला विद्यार्थी मित्रों ने थोड़ो समय आपू छू। आशा राखू छू के दरेक विद्यार्थी मित्रों कॉमेंट बॉक्स में पोतानू नाम लखी पोतानी हाजरी पुरावी लीधी हशे। हवे विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चर में शेनो अभ्यास कर्यो हतो तेनी थोड़ी टूंक में माहिती लई लईए। तो आपणे आगळना लेक्चर में पूर्णांक संख्याओ में ज स्वाध्याय 1.2 नो दाखला नंबर 1, 2 अने 3 नी चर्चा करेली हती। आपणे दाखला नंबर 4 बाकी हतो जेनी आज आपणे चर्चा करीशुं। तो दाखला नंबर 4 मां नीचे आपेला विधानोने साचा बनाववा माटे खाली जग्याओ पूरो। विधानो साचा बने एवी ज रीते एनी खाली जग्या पूरवानी छे। कुल 5 खाली जग्याओ आपेली छे, जेमां पहेली छे स्वाध्याय 1.2, दाखला नंबर 4 खाली जग्या पूरो। हवे एमा आपणे पहेली खाली जग्या छे -5 - -8 - -5 - -8 = -8 खाली जग्या, आवुं तमने आपेलुं छे। हवे तो आपणने एटली खबर पड़ी जाए के जो बंनेनी वच्चे सरवाळानी निशानी छे, हा तो जो अहींया -5 छे ने अहींया -8 छे, तो आने उलटावीने लखी नाखू अहींया के -8, तो अलबत्त शुं आवे -5 ज आवे। पण ए आपणने केवी रीते खबर पड़े? तो आपणे कही हती के पूर्णांक संख्याओ सरवाळा माटे क्रमनो नियम धरावे छे। अहींया नीचे लखवानुं के पूर्णांक संख्याना संख्या सरवाळा माटेनो माटेनो क्रमनो नियम कयो नियम वापरो छे ए आपणे कही देवानुं के पूर्णांक संख्या ए सरवाळा माटेनो क्रमनो नियम लीधेलो छे। ત્યાર પછી બીજી ખાલી જગ્યા એક તમને આપેલી છે, જોજે આમાં ખબર પડી ગઈ આપણે આમાં સરવાળો કરવા નથી બેસવાનું, આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે શું જવાબ આવશે, કેમ કે સરવાળા માટેના ક્રમનો નિયમ છે। એવી જ રીતે બીજી ખાલી જગ્યા છે -53 - -53 = 0। હવે બરાબર જવાબ 0, સોરી બરાબર કેટલા આપેલા છે? -53। તો હું -53 વત્તા એટલે કે -53 ની અંદર હું એવું શું ઉમેરીશ કે મારો જવાબ તેના તે જ આવશે? વિચારો જોઈએ, સરસ, શું ઉમેરવાનું હોય? 0 જ ઉમેરવાનું હોય, શું ઉમેરવાનું હોય? 0, કારણ કે 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે। શું ઉમેરવું પડે -53 માં 0? તો અહીં લખી નાખવાનું 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે, સરવાળાનો તટસ્થ ઘટક છે, 0 એ સરવાળાનો કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે કે -17 - 0 = 0, 17 - 0 = 0। હવે આ નિયમ આવશે એ એક આપણને ખબર નથી કે 17 ની અંદર હું એવી શું સંખ્યા ઉમેરું કે મારો જવાબ 0 આવે, 17 ની અંદર હું એવી કઈ સંખ્યા ઉમેરું કે મારો જવાબ 0 આવે,
सरस, जो कोई धन संख्या हो एनी अंदर हूँ एना एज ऋण संख्या उमरु तो जवाब क्यों थी जाए जीरो थी जाए, એટલે કે હું 17 ની અંદર માઇનસ 17 ઉમેરો કરું તો જવાબ 0 આવશે, એટલે કે હું અહીં માઇનસ 17 ઉમેરું, એટલે કે જો આ ધન સંખ્યાથી એની અંદર મેં ઋણ સંખ્યાનો ઉમેરો કરેલો છે, એટલે કે જે સંખ્યા હતી એમાં જે ઋણ સંખ્યા ઉમેરી, ધન હતી એમાં ઋણ ઉમેરી, એટલે કેવી સંખ્યા થઈ? બે વિરોધી પૂર્ણાંકનો સરવાળો કેવો થાય છે? શૂન્ય થાય છે. બે વિરોધી પૂર્ણાંકનો સરવાળો શૂન્ય થાય છે. એમ લખવાનું કે બે વિરોધી વિરોધી પૂર્ણાંક, એક ધન અને એક ઋણ, ભાઈ કેવા કહેવાય? વિરોધી પૂર્ણાંક કહેવાય. બે વિરોધી પૂર્ણાંક નો સરવાળો શૂન્ય થાય છે. બે વિરોધી પૂર્ણાંક નો સરવાળો કેવો થાય છે? શૂન્ય થાય છે. ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ. 1, 2, 3 જોયું, હવે ચોથી ખાલી જગ્યા શું છે? કે -13 - -12 ખાલી જગ્યા, -13 - -12 ખાલી જગ્યા, સોરી +13 છે, 13 - -12 ખાલી જગ્યા બરાબર 13 એકલા છે, -12 - 7 જોયું. 13 ના 13 એમનામ, વત્તા એમનામ, -12 ના -12 એમનામ, વળી વત્તા એમનામ, તો અહીંયા શું છે? 7 કેવા છે? -7 છે. તો આ ખાલી જગ્યામાં શું જવાબ આવશે? -7. કેવી રીતે ખબર પડી? તો જૂથનો નિયમ વાપર્યો છે. કયો નિયમ વાપર્યો છે? પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના જૂથનો નિયમ. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં ગમે તે જૂથમાં કરી શકાય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના જૂથનો નિયમ. પૂર્ણાંક સંખ્યાઓ છે તેના સરવાળાના જૂથનો નિયમ વાપરેલો છે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 5 કેટલામી ખાલી જગ્યા નંબર 5 -4 - 15 - -3 -4 - 15 - 3 -4 - 15 શું થશે? -4 - 15 ખાલી જગ્યા. જો જો આ ખાલી જગ્યામાં શું બાકી રહ્યા છે? -3. શું બાકી રહ્યા છે? -3. તો આમાં પણ એ જ જવાબ આવશે કે સરવાળા માટે ગમે તે જૂથનો નિયમ. તો આનો જવાબ પણ આ જ આવશે. એટલે આના જવાબ તમારે અહીંયા લખવાનો થશે. હું લખતો નથી, સમજાઈ ગયું? કેમ કે આમાં એ જ જવાબ આવે. તમારે ખાલી જગ્યા એ પૂરવાની છે અને નીચે એનો આ જવાબ પણ લખવાનો છે. અત્યારે તમારે રફ નોટમાં માત્ર જે જવાબ આવે છે ખાલી જગ્યાનો એ જ લખવાનો, અને જવાબની નીચે આ જવાબ આવે એ પણ લખવાનો, આ અને આ. પણ જ્યારે બાકી નોટમાં લખો ત્યારે મેં જેમ લખ્યું એવી રીતે લખવાનું. સમજાઈ ગયું? ચાલો અત્યારે જ લખી નાખો આ કેવી રીતે લખવાનું કીધું, એમ ઝડપથી તમને થોડોક સમય આપું છું.
આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાલી જગ્યાઓના જવાબ લખાઈ ગયા હશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આમ આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થઈ ગયું છે. સ્વાધ્યાય 1.2 અહીંયા પૂરું થઈ ગયું છે. હવે થોડાક એવા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે જે હું તમને સમજાવીશ અને જે આપણે યાદ રાખવા છે, રાખવાના જ છે, અને તે આપણી નોંધપોથી એટલે કે આપણી પાકી નોટમાં નોંધ સ્વરૂપે તમારે લખવાના થશે. હું કહીશ તમારે કેવી રીતે લખવાના છે તે. તો હવે આપણે આગળ નોંધની થોડીક ચર્ચા કરીશું. આ બધાને લખાઈ ગયું હશે. તો નોંધની ચર્ચા કરીએ ત્યારે આપણે જોવું, આપણને ખબર છે કે સરવાળામાં જ્યારે આપણે ઓલો એક નિયમ ભણ્યા હતા, પ્લસ માઇનસ 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 પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ, આ નિયમ ભણ્યા હતા. એ જ નિયમો આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. પણ આપણે એ સાંકેતિક ભાષામાં ભણ્યા હતા, હવે તે આપણે શાબ્દિક ભાષામાં ભણીએ. શું છે કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, બે ધન પૂર્ણાંક નો ગુણાકાર ધન પૂર્ણાંક મળે. નોંધ સ્વરૂપ છે બે ધન પૂર્ણાંક નો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, એટલે કે 5 × 10 કરો અને જવાબ શું મળે? 5×50. તો કેવો મળ્યો જવાબ? ધન પૂર્ણાંકમાં જવાબ આપણને મળેલો છે. દાખલા તરીકે આ થયો આપણો પહેલો મુદ્દો. ત્યાર પછીનો બીજો મુદ્દો કે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવો મળે? ધન પૂર્ણાંક મળે. બે ઋણ પૂર્ણાંક નો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે. એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ, બે ઋણ પૂર્ણાંક નો ગુણાકાર કેવો મળવો જોઈએ? ધન પૂર્ણાંક મળવો જોઈએ. બે ઋણ પૂર્ણાંક લઈ −5 × −10, 10×50, માઇનસ ને આઈ માઇનસ 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 પ્લસ બોલાઈશું આપણે, માઇનસ માઇનસ પ્લસ. તો આનો જવાબ કેવો મળે? ધન જ મળે, એટલે કે +50 મળશે જવાબ. હવે આપણે જ્યારે સરવાળો કરતા હતા ત્યારે એમ બોલીએ ને કે માઇનસ માઇનસ પ્લસ મોટા પદને માન પાછળી બોલતા, પણ હવે આમાં આવશે નહીં, મોટા પદને માન આવશે નહીં. માઇનસ માઇનસ પ્લસ, જવાબ પ્લસ બોલ્યા એટલે આપણો જવાબ શેમાં આવી જાય? પ્લસ માં. તો યાદ રાખો કે ગુણાકારમાં મોટા પદને માન હોય નહીં, જ્યારે સરવાળો કરો ને તો જ આપણે એને મોટા પદને માન દેવાનું છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક નો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે. શું કીધું છે? એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક નો એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક નો ગુણાકાર કેવો મળે છે? ઋણ પૂર્ણાંક મળે છે. એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક નો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ મળે. કેવી રીતે? માનો કે આપણો એક ધન પૂર્ણાંક લઈ 2 × બીજો ઋણ પૂર્ણાંક લઈ −3, તો 3×2 = 6, −+−, બોલાઈશું −+−, તો આગળ માઇનસ ની નિશાની મૂકી દેવાની. તો જવાબ કેવો મળ્યો? ઋણ પૂર્ણાંક મળે. સમજાઈ ગયું? દાખલા તરીકે છે આનું. દાખલા તરીકે તમે આની નીચે લખો, બધામાં તો ચાલશે.
સમજી ગયું? ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો બે પૂર્ણાંકોનો ગુણાકાર, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળે? ધન પૂર્ણાંક જ મળે છે. એકી સંખ્યા, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે. ટૂંકમાં યાદ રાખવું હોય ને તો એકી સંખ્યા વખત ઋણ પૂર્ણાંક હોય એટલે કે આ તો એવું થાય કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ઋણ પૂર્ણાંક આવે. એટલે કે અહીંયા તો આપણે બે જ સંખ્યાનો ગુણાકાર કર્યો, પરંતુ જો આપણે એવું કરી ત્રણ સંખ્યા લઈ, એક સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા, ત્રણેય સંખ્યાઓ ઋણ પૂર્ણાંક લઈ, માઇનસ સાત, માઇનસ બે અને માઇનસ એક, તો જવાબ તમને શેમાં મળશે? ઋણ પૂર્ણાંકમાં. શું? કેમ? કારણ કે એક વાર, બે વાર ને ત્રણ વાર માઇનસ આવ્યા. એકી સંખ્યા ત્રણ, એક બે અને ત્રણ માઇનસ ત્રણ રહી એકી સંખ્યા થઈ, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક આવ્યા ત્રણ વાર, એટલે શું થશે? જવાબ કેવા મળશે? ઋણમાં આપણે જોઈ જોઈ કે સાત દુ ચૌદ, ચૌદ એકા ચૌદ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, આ બે ના માઇનસ ભેગા થાય પ્લસ બે નો, આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે જવાબ કેવો મળે? માઇનસ માં જ મળે. એટલે આ એવું કીધું છે કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો આપણો જવાબ શેમાં મળે? આપણને ઋણ પૂર્ણાંકમાં જ જવાબ મળે છે. એવી જ રીતે આપણે આ સમજવા પૂરતું હતું. દાખલા તરીકે ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે બેકી સંખ્યા વખત હોય, બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો હંમેશા જવાબ ધન મળે. એકીમાં હોય તો ઋણ મળે અને બેકીમાં હોય તો, બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ધન પૂર્ણાંક. દાખલા તરીકે બેકી વખત આપણે ઋણ લેવાના છે, એટલે કે હું લઉં માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા સાત ગુણ્યા ત્રણ, બેકી એટલે બે વાર, બે સંખ્યા કેમ આવે? બે બેકી સંખ્યા કહેવાય, તો બેકી વાર જ છે. હવે આનો ગુણાકાર કરીએ, ત્રણ દુ છ, છ સત્તા બેતાલીસ, બેતાલીસ તરી તો કરવા જવો પડે ગુણાકાર, બેતાલીસ તરી ત્રણ દુ છ, ચાર તરી બાર, એકસો છવ્વીસ. બેકી વખત માઇનસ છે એટલે શું થઈ છે? માઇનસ માઇનસ પ્લસ જવાબ આવશે, માઇનસ માઇનસ પ્લસ જવાબ આવી ગયો. આ એકઈ નું તો આવે નહીં કઈ કરવાનું, કારણ કે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, એટલે પ્લસ જ જવાબ આવશે. એટલે આપને એ ખબર પડી ગઈ કે બેકી સંખ્યા વખત. હવે જો અહીંયા આ ભાઈ કદાચ માઇનસ હોત ને, આઈ માઇનસ હોત અને આઈ માઇનસ હોત ને, ભાઈ માઇનસ, તો ઓછે ઓછે, વધતા વધતે ઓછે, ઓછા ઓછે ઓછે, વધતા, તો છેલ્લે તો જવાબ કેમ આવે? ધનમાં મળે. કારણ કે એક બે ત્રણ ને ચાર, કુલ ચાર વખત, ચાર કેમાં કહેવાય? બેકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક આવ્યા તો જવાબ શેમાં મળે? ધનમાં જ મળે. બેકી વખત ઋણ મળે તો જવાબ ધનમાં મળશે. સમજાઈ ગયું? ત્યાર પછી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ઝીરો સાથેનો ગુણાકાર, જવાબ ઝીરો મળે છે. શું? છઠ્ઠો મુદ્દો ખાસ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ઝીરો સાથે ગુણાકાર કરતા, ઝીરો મળે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો જ્યારે તમે ગુણાકાર, સંખ્યાઓનો ઝીરો સાથેનો ગુણાકાર કરો ત્યારે તમારો જે જવાબ મળશે એ પણ કેવો મળશે? ઝીરો. એટલે પાંચ ગુણ્યા ઝીરો કરો તો જવાબ ઝીરો, માઇનસ આઠ ગુણ્યા ઝીરો કરો તોય જવાબ ઝીરો, માઇનસ પાંચસો ગુણ્યા જવાબ ગુણ્યા ઝીરો કરો તોય જવાબ શું આવશે? ઝીરો જ આવશે. કોઈ પણ સંખ્યા સાથે જ્યારે તમે શૂન્યને ગુણાવો છો તમારો જવાબ શૂન્ય જ મળશે. સમજાઈ ગયા બધા મુદ્દાઓ સાથે ઉદાહરણ પણ?
તો આ ઉદાહરણ મુદ્દાઓ તમારે નોંધ સ્વરૂપે આધારે તમારી રફ નોટમાં લખવાના છે. ચાલો ઝડપથી લખી નાખો, થોડોક સમય આપું તમને. સારા અક્ષરે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લખવાની છે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને બોર્ડમાં લખેલું છે તે લખાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાકાર માટેના થોડાક નિયમો જોયા, જેને આપણે ટૂંકમાં લખવા હોય તો જો તમારે ટૂંકમાં લખી જ લેવાના છે. સાથે સાથે ટૂંકમાં આ નોંધ સ્વરૂપે જ છેવો, ટૂંકમાં વધતે વધતે વધતા, વધતે ઓછે ઓછા, ઓછે વધતે ઓછા, ઓછે ઓછે વધતા. જો માઇનસ હોય તો માઇનસ જ આવે, એક માઇનસ અને એક પ્લસ હોય તો જવાબ માઇનસમાં આવે. ટૂંકમાં ગુણાકાર માટે, જેના માટે છે ગુણાકાર માટેનો આ નિયમ છે. ગુણાકારમાં અહીં એક નોંધ સ્વરૂપે લખી નાખાય, જેથી ગુણાકારમાં મોટા પદને માન હોય નહીં. ગુણાકારમાં મોટા પદને માન નહીં, ગુણાકારમાં મોટા પદને માન આપવાનું નહીં. બાકી તમારે સરવાળામાં મોટા પદને માન આપવું જરૂરી છે, ગુણાકારમાં મોટા પદને તમારે માન આપવાનું હોય નહીં. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પાના નંબર 10 પર દરેક વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાં જોશે, પ્રયત્ન કરો, આપ્યું છે કે સંખ્યા રેખાની મદદથી શોધો. પણ આપણે સંખ્યા રેખાની મદદ વગર અત્યારે આપણે દાખલા કરીશું, સંખ્યા રેખાની મદદથી કરશું નહીં. શું આપ્યું છે કે પેલું -4 × -8, પેલો પ્રયત્ન કરવાનો દાખલો છે. -4 × -8, તો ગુણાકાર કરીએ તો 8 નો ઘડીયો 4 લગી, બોલો 8 × 4 = 32. હવે જો આ પ્લસ છે ને આ માઇનસ છે, તો માઇનસ પ્લસ
माइनस जवाब से मावसे 8 चौक 32 माइनस प्लस माइनस जवाब से मावे माइनस मा आपने पाचर जो एक माइनस थी लगे प्लस माइनस माइनस तो माइनस आयु तो मन दिदा वगर जे जवाब आयु वही है यहाँ लकी रखो माइनस मा आयु तो माइनस मा प्लस मा जवाब आवे तो प्लस मा त्यार पची छे 8 गुणिया माइनस बे सूचे 8 गुणिया माइनस बे तो गुणाकार करी 8 दू 16 माइनस प्लस माइनस तो जवाब से मायू 16 माइनस 16 जवाब आयु 8 दू 16 ने माइनस प्लस माइनस जवाब माइनस 16 आयु त्यार पछी जे 3 गुणिया माइनस 7 3 गुणिया माइनस 7 3 7 21 माइनस प्लस माइनस तो माइनस 21 जवाब आयु त्यार पछी हतु 10 गुणिया माइनस 1 शू छे तो 10 गुणिया माइनस 1 10 एका 10 मोटा पद ने मान नहीं देवानु आमा माइनस प्लस माइनस ये तो करू जोईए ने माइनस प्लस माइनस 10 एका 10 ने माइनस प्लस माइनस आयु एटले माइनस जवाब त्यार पछी प्रयत्न करो मां आगळ जोईए तो पाना नंबर 10 पर ज बीजू आप्युं छे के शोधो करी શું શોધવાનું છે કે નીચેના જે ત્રણ આપણને આપેલા છે એના આપણે જવાબ શોધવાના છે પહેલું આપેલું છે પ્રયત્ન કરો એમાં બીજું શોધો એમાં પહેલું ખાસ ધ્યાન દેજો અહીંયા કે 6 ગુણ્યા માઇનસ 19 છે શું છે 6 ગુણ્યા માઇનસ 19 तो आने लखाईशू आ माइनस ली आई बेनी बाइने आवी जाए तो अंदर वच्चे 6 गुणिया 19 बे वच्चे 1 माइनस हता एटले 1 माइनस बाइने लखी शकाय त्यार पछी 6 ने 9 सॉरी 19 गुणिया 6 केटला छे 19 6 114 6 ने 9 नथी 19 6 114 माइनस केटला आव्यो जवाब माइनस 114 आपणो जवाब थियो आ माइनस 114 माइनस 92 हता माइनस ने अंदर ले ले माइनस 114 सो जवाब मळ्यो पहेलानो माइनस 114 त्यार पछी बीजो जो जे बीजो शू छे 12 गुणिया माइनस 32 12 गुणिया माइनस 32 गुणाकार करवो होय तो पहेला माइनस आगळ 12 गुणिया 32 32 આગળ લઈ લીધા સોરી માઇનસ આગળ લઈ લીધા હવે 12 ગુણિયા 32 નો ગુણાકાર ઊભો કરી નાખી આપણે તો બે અંક છે એટલે શૂન્ય ગુણાકારની નિશાનીની બાજુની નિશાની બાજુનો અંક પહેલા ગુણાવાનો વાળા પરથી 1 ગુણિયા 2 1 દુ 2 1 તરી 3 2 દુ 4 3 દુ 2 તરી 6 4 ના 4 6 ના 2 8 3 ના 3 આનો સરવાળો થાય કેટલો જવાબ આવ્યો 384 જવાબ આવ્યો માઇનસ ના માઇનસ કૌંસમાં 384 આ માઇનસ હવે અંદર દઈ જઈ તો કૌંસની અંદર માઇનસ 384 આવડી ગયો જવાબ ત્યાર પછી એવો ને એવો ત્રીજો આપેલો છે કે 7 ગુણ્યા 22 7 ગુણ્યા માઇનસ 22 વળી માઇનસ આપણે આગળ લઈ લઈશી તો માઇનસ આગળ લઈ લઈ માઇનસ કૌંસમાં 7 ગુણ્યા 22 માઇનસ ના માઇનસ 7 ગુણ્યા 22 કરવા હોય એટલે કે 22 ગુણ્યા 7 થાય 2 સત્તા 14 નો ચોગડો વધી પડી 1 2 સત્તા 14 નો ચોગડો 14 ને 1 15 કેટલા થઈ છે 154 થાય 22 સત્તા 154 154 જવાબ મળેલ છે આ માઇનસ જ્યારે અંદર આવે તો શું થશે માઇનસ 154 શું મળે માઇનસ 154 તમારો જવાબ મળશે તો ત્રણે ત્રણ દાખલાઓ સમજાઈ ગયા કે આ બધામાં શું હતું કે એક જ સંખ્યા ઋણ હતી અને એક સંખ્યા ધન હતી જ્યારે એક સંખ્યા ઋણ હોય ને એક સંખ્યા ધન હોય તેનો આપણે ગુણાકાર કરીએ છીએ એક સંખ્યા ઋણ હોય ને એક સંખ્યા ધન હોય જો એક ઋણ એક ધન ને એક ઋણ એક ધન એક ઋણ ધન ઋણ
આમાં પણ ધન અને ઋણ, ધન અને ઋણ, તો આપણને ખબર પડી ગઈ કે જ્યારે એકી સંખ્યામાં ઋણ સંખ્યા હોય અને એનો ધન સંખ્યા એક એક ધન સંખ્યા સાથે ગુણાકાર કરાવીએ તો આપણો જવાબ શેમાં મળશે? બધાનો જવાબ આપણને ઋણમાં મળેલો છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ તારે તમારે રફનોટમાં લખવાનું જરૂર નથી. તો આજના હોમવર્કમાં સ્વાધ્યાય 1.2 નો લખી લેજો હોમવર્ક. હોમવર્ક સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 4 તથા આજે લખાવેલ નોંધ, જે આગળ નોંધ લખાવેલી હતી એ જ નોંધ તમારે લખવાની છે. આ નોંધ નથી, આગળ જે 6-7 મુદ્દાવારી લખાવી હતી ને દાખલા તરીકે કરીને લખાવ્યું ને તે જ નોંધ છે. આજે લખાવેલ નોંધ પાકી નોટમાં લખવી, આજે લખાવેલી નોંધ કેમાં લખવાની છે? તમારી પાકી નોટમાં. ચાલો હોમવર્ક લખી લ્યો. આ પણ જો તમે ટૂંકમાં લખી નાખજો, આ નોંધની સાથે લખવાનું. આ શું છે? નોંધમાં જ આવશે. આ લખવાનું છે નોંધમાં ખાસ. ચાલો લખી નાખો, ને ન લખવું હોય તો વિડીયો પોઝ કરીને છેલ્લે તમે સ્ક્રીનશોટ પાડી લેજો, હું 2 મિનિટ રાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, વધુ દાખલાઓ સાથે આપણે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને અસ્તુ, જય હિન્દ, જય ભારત. દરેક વિદ્યાર્થી મિત્રો જેને લખવું હોય તે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો 2 મિનિટ રાખું છું, 1 મિનિટ.